ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું દહીં ભીંડી. દહીં ભીંડી બનાવવા માટે આપણે 500 ગ્રામ ભીંડા લીધા છે. આ રીતના કૂણા આવે એ આપણે લેવાના. આ રીતે આપણે ભાંગીને જોઈ લેવાનું એટલે ખબર પડી જાય કૂણા છે એમ. ગમે ત્યારે ભીંડા લેવા જાય ને ત્યારે આ વસ્તુ જોઈ લેવાનું. આમ ભાંગી એટલે તરત ભાંગી જવું જોઈએ, એટલે એ ભીંડા આપણે કૂણા હોય એમ. અને આને આપણે આ રીતે કાપવાના છે, ખાલી આગળ પાછળથી કાપી અને વચ્ચે બે ભાગ કરી દેવાના આ સાઈડના, અને આમાં કાપો પાડી લેવાનો આ રીતનો. જે રીતે આપણે ભરેલા ભીંડા બનાવી એમ, પણ આમાં આપણે મસાલો ભરવાનો નથી. આ રીતના, આ રીતના આપણે બધા સુધારી લીધા છે. એ નાના હોય તો એક રાખવાનું, મોટા હોય તો આ રીતે બે કરી નાખવાના એમ. તો આપણે 500 ગ્રામ ભીંડા લીધા છે. તો આપણે 500 ગ્રામ ભીંડા લીધા છે અને 1 કપ આપણે દહીં લીધું છે. થોડાક આપણે લીલા ધાણા લીધા છે, અને આ આપણે 2 થી 3 લીલા મરચાં અને આ થોડુંક લસણ આપણે લીધું છે. 3 ચમચી આપણે ચણાનો લોટ લીધો છે, બેસન. 2 ચમચી આપણે લાલ મરચું લીધું છે, કાશ્મીરી લાલ મરચું. 2 ચમચી આપણે ધાણા જીરું લીધું છે. થોડીક આપણે હિંગ લીધી છે. આ આપણે લસણની કળીયું થોડીક આ રીતે સુધારી લીધી છે. થોડાક આપણે મેથીના દાણા લીધા છે, અને થોડીક આપણે હળદર લીધી છે. મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે, અને તેલ જોશે. તો પહેલાં આપણે ભીંડાનો વઘાર કરી લેશું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું ને આમાં આપણે તેલ નાખશું. આ રીતે આપણે 1 ચમચા જેટલું તેલ નાખવાનું છે, અને તેલને આપણે ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે એમાં મેથીના દાણા નાખીશું. આ રીતે થોડાક મેથીના દાણા વઘારમાં નાખીએ ને એટલે એકદમ ભીંડામાં ટેસ્ટ સારો આવે છે એમ. ગેસ આપણે ધીમો કરી દેવું, અને થોડુંક આપણે લાલ થવા દેવું. કાળી નહીં પડવા દેવાની, ખાલી લાલ. આ રીતે હવે આપણે એમાં લસણ નાખી દેવું. આ રીતે લસણ થોડુંક લાલ થવા દેવાનું. આ રીતે લસણનો અને મેથીનો વઘાર કરીએ એટલે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે એમ. તો આને આ રીતે લાલ થવા દેવાનું લસણને થોડુંક. હવે આપણે એમાં હિંગ નાખી દેવું, અને આપણે એમાં ભીંડા નાખી દેવું બધા. હવે આને આપણે ફેરવી લેવું તેલમાં. થોડુંક આપણે આમાં મીઠું નાખી દેવું. થોડીક આપણે હળદર નાખી દઈશું. આ રીતે ભીંડાને આપણે ચડવા દેવું, વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવું. સરસ પાકી જાય એવા એમ, અને આપણે પાકવા દઈશું. આપણા ભીંડા પાકે ત્યાં સુધીમાં આપણે મસાલાની તૈયારી કરી લેવું. વચ્ચે વચ્ચે આપણે આને હલાવતા રહેવું એમ. તો આપણે લસણ ને મરચાં આને આપણે વાટી લેવું. થોડુંક વાટીને પછી આમાં આપણે લાલ મરચું નાખશું. હવે આપણે આમાં આ લાલ મરચું નાખી દેવું. આને આપણે એકદમ સરસ ખાંડી લેવું, કેમકે તૈયાર તાજો આ ખાંડેલો મસાલો હોય ને એનો ટેસ્ટ અલગ જ આવે શાકમાં એમ. એકદમ ટેસ્ટી લાગે છે. આને આપણે સરસ ખાંડી લેવું. આ આપણે આ રીતે વાટી લીધું છે સરસ. તો આને આપણે કાઢી લેવું હવે. આપણે
એટલે બધું આપણે કાઢી લેવું. ભીંડા આપણે હવે જોઈ લઈએ તો ભીંડા લગભગ આપણે ચડવા આવ્યા છે, આ રીતે સોફ્ટ થઈ ગયા છે. આ ભીંડાને આપણે સાઈડમાં બીજા ગેસ ઉપર લઈ લઉં ને અહીંયા આપણે ગ્રેવીનો વઘાર કરી લઉં. તો આપણે કડાઈ લીધી છે, ગેસ આપણે ચાલુ જ છે, તો આમાં આપણે થોડુંક તેલ નાખી દઉં. ઓમાં આપણે એક ચમચો નાખ્યો હતો તો આમાં થોડુંક નાખીશું આપણે, ને ભીંડા એકદમ આમાં ધીરે ધીરે પાકતા રહે એમ. આ રીતે આ તેલને આપણે ગરમ થવા દેવું, એ તેલ ગરમ થાય ત્યાં સુધી આ મસાલો આપણે આમાં થોડુંક પાણી નાખીને મિક્સ કરીશું. આ રીતે આમાં આપણે ધાણા જીરું નાખી દેવું. એકદમ આપણે મિક્સ કરી લેવું આ રીતે. આ રીતનું આપણે તૈયાર કરી લેવું. થોડીક એમાં આપણે હળદર નાખી દેવું ને મીઠું નાખી દેવું ગ્રેવીના ભાગનું. આપણે આપણે દહીં આવશે એટલે મીઠું ગ્રેવીમાં જોહે એમ. આ રીતે મસાલો આપણે તૈયાર કરવાનો. તેલ આપણે જોઈ લેવું, તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો પહેલાં આપણે એમાં ગેસ ધીમો કરી દઉં અને આ ચણાનો લોટ એમાં નાખી દઉં એટલે શેકાઈ જાય સરસ એમ. આ રીતે તેલ ગરમ હોય નાખીએ એટલે એકદમ સરસ લોટ આપણો શેકાઈ જાય છે. હવે આપણે એમાં મસાલો નાખી દઉં આ બધું. બધું આપણે મસાલામાં નાખી દેવું ને મિક્સ કરી લેવું. ઓકે, આમાંથી આપણે બધો મસાલો લઈ લેવું. હવે આપણે આમાં દહીં નાખી દઉં. બધું દહીં આપણે નાખી દઉં આમાં. ગેસ આપણે એકદમ ધીમો જ રાખ્યો છે. હવે આપણે આમાં થોડુંક પાણી નાખીશું, તો આપણે આમાં નાખીને પાણી નાખી દઉં થોડુંક. ગ્રેવીને આપણે પાકવા દઉં. આ ગ્રેવી આપણી સરસ ઉકળી ગઈ છે, આ રીતે આપણે થોડીક વાર ઉકાળી લેવાની, વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું એમ. બહુ ટેસ્ટી થાય છે આ ગ્રેવી. હવે આપણે ભીંડા જોઈ લેવું, તો ભીંડાએ આપણા પાકી ગયા છે. તો હવે આપણે આ ભીંડા ગ્રેવીમાં નાખી દઉં, ગેસ બંધ કરી દઉં.
આમાં આપણે મિક્સ કરી દઉં ભીંડાને. થોડીક વાર આમાં ઉકળવા દે હું, આપણે લીલા ધાણા નાખી દે હું. મિક્સ કરી દે હું, એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે. તો થોડીક વાર આને પાકવા દે હું ગ્રેવીમાં ભીંડાને. આપણે ગ્રેવીમાં થોડીક વાર ઉકાળી લીધું છે ભીંડા નાખ્યા પછી. તો હવે આપણે ગેસ બંધ કરી દે હું, આને આપણે નીચે ઉતારી લઉં. એકદમ ટેસ્ટી બેન ભીંડી, આને આપણે હવે સર્વ કરીશું. તૈયાર છે આપણી દહીં ભીંડી. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ દહીં ભીંડી.